તરફ પાટણમાં લોકસભા ચૂંટણીના જંગમાં ટકાવારીનો મુદ્દો ગુંજ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ રાભીના ટકાવારીવાળા નિવેદન ઉપર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે સવાલ ઉઠાવ્યા છે અને શું ગુજરાતના અન્ય સાંસદો ટકાવારી લે છે તેવો વેધક સવાલ કર્યો છે. કોંગ્રેસ ઉમેદવારે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અને સાથે જ આ મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને ભાજપ પર પ્રહાર કર્યા. જાહેર જીવનના મૂલ્યો સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે. ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી. કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી. આ રીતે આ ન્યાય આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જો આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એ ટકાવારી નથી લેતા તો બાકીના ગુજરાતના સાંસદો ટકાવારી લે છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી છે એવું પ્રસ્થાપિત થાય, એમને ખુદને ખબર છે કે અમારી સરકાર ભ્રષ્ટાચાર કરે છે. એ ભ્રષ્ટાચારનો જવાબ ગુજરાતની પ્રજા સાથે નહીં લે. સુરતમાં ભાજપ નેતાએ કોંગ્રેસ તો ખેસ પહેર્યો. કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાયા છે. સંગઠન મંત્રી પાયલ વઘાસિયા ભાજપથી નારાજ હતા. કામરેજમાં સિદ્ધાર્થ ચૌધરીના હાથે કોંગ્રેસનો ખેસ તેઓએ પહેર્યો. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં બનાસકાંઠામાં પાણી મુદ્દે પણ રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનના નિવેદન પર ધાનેરા ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ પાણીનું કામ હાથમાં લીધું હતું અને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી છે. નાદીવાડાના ડેમમાંથી રેલ નદી સુધી પાણી પહોંચાડવાની વાત પણ તેમણે કરી. તો ગઈકાલે ગેનીબેને આક્ષેપ કર્યો હતો કે ધાનેરામાં પાણીનો જે પ્રશ્ન છે અને તેને દૂર કરવા તેઓ પ્રયાસ કરશે. ભાજપના ઉમેદવારના ધાનેરા અને દાંતીવાડાના ગામોમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય માવજીભાઈએ આ વાત કહી હતી. કઈ આ એક ગામનો પ્રશ્ન હોય તો એ શક્ય બને, પણ જ્યારે આખા તાલુકાનો પ્રશ્ન છે તો એની ઠોસ મજબૂતાઈથી કોઈ યોજના બને અને યોજનાના ભાગરૂપે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ક્યાંક સંઘર્ષ કરવાનો હોય, ક્યાંક સરકારનો સહકાર લેવાનો હોય અને કોંગ્રેસની સરકાર બને તો પછી મોસાળમાં મા પીરસનાર હોય ને ખેડૂત દીકરી તરીકે સૌથી વેદના મને વધારે હોય. અને હર હંમેશા જ્યારે જ્યારે પણ મેં લોકો માટે લડી એ માત્ર લડવા ખાતર કે કૃત્રિમને પણ દિલથી હું લડીશું. મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ધાનેરાના ખેડૂતો માટે અમને તક મળશે તો એ પરિણામ સુધી પહોંચવા માટેના મારા પૂરા પ્રયત્નો રહેશે. પાણીની વાત છે તો પાણી માટે વિધાનસભા લડ્યા પછી જ્યારથી કામ હાથમાં લીધું ત્યારથી માંડીને ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર સૈદ્ધાંતિક મંજૂરી પણ પાઇપલાઇનની મળી ગઈ છે. 1411 કરોડના ખર્ચે એ દાંતે ધાનેરા તાલુકાના બધા જ ગામડાઓની પાઇપલાઇનથી તળાવો ભરવા માટેની યોજના અમે બનાવી રહ્યા છીએ અને દાંતીવાડાના ડેમોથી પણ છેક આ બાજુ રેલ નદી સુધી પાણીની પાઇપલાઇન આવે અને સીપુર ડેમ ભરાય આ પ્રકારની મંજૂરીઓ એનું સર્વેનું કામ અત્યારે આ વિસ્તારમાં ચાલે છે. તો વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા તમાશા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે જોડાયેલી જાહેરસભામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જે બાદ તમાશા પાર્ટી ઉજવવામાં આવી હતી. તમાશા પાર્ટી એ ડાંગની બોલીમાં યોજાતું એક રીતનું નાટક છે. ઉપસ્થિત લોકોએ તમાશા પાર્ટીને માણી હતી. વઘઈના ડોડીપાડામાં તમાશાના કાર્યક્રમમાં પણ હાજરી આપી અને જે પણ દર્શકો પ્રેક્ષકો હતા તેમની સાથે સંવાદ કરીને એમના પ્રશ્નો તેમજ આદિવાસી સમાજની અસ્મિતા જાળવવા માટે સંસ્કૃતિ જાળવવા માટેની ચર્ચાઓ અમે કરી હતી અને લોકો ખૂબ ઉમંગમાં છે. ઇન્ડિયા ગઠબંધનની સરકાર અમે દિલ્હીમાં બનાવીશું. રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે કરેલ નિવેદનનો જે મુદ્દો વધુ ઉગ્ર બની રહ્યો છે અને ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી સામે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ રૂપાલાના વિરોધમાં ઉતરશે અને રાજપૂત સમાજની મહિલાઓ હું પદ્માવતી અભિયાન ચલાવશે. જો ભાજપ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચે તો તેનું પરિણામ ભાજપે ભોગવવું પડશે તેવું રણસિંગુ ક્ષત્રિય સમાજે સ્પષ્ટ કરી દીધું છે. તો આખરે ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ થઈ છે અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે. તૃપ્તિબા આપણી સાથે છે, શું કહેશો? જે પ્રકારની મિટિંગ જે મળી હતી ક્ષત્રિય સમાજની, શું ચર્ચા થઈ અને જે શું પ્રમુખ માંગ રહી?
મુખ્ય માંગ તો પહેલેથી એ જ હતી કે સમાજના ભોગે તો રાજનીતિ નહીં અને સમાજના ભોગે સમાજ સેવા પણ નહીં. એટલે મુખ્ય વાત તો એ જ છે કે રૂપાલા સાહેબની નામાંકન રદ કરવામાં આવે, એમની ટિકિટ રદ કરવામાં આવે, અને જો નથી કરવામાં આવતી તો રાજપૂત સમાજ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરશે, વિરોધમાં વોટિંગ માટે તો છે જ તે, સાથે સંમેલન પણ થશે. અને રાજપૂત સમાજ સાથે દરેક સમાજ ઊભો છે, કારણ કે જ્યારે એમનું માફીનો જે વિડીયો આવ્યો ત્યારે અમને ઘણા બધા સમાજના લોકોએ, બીજા મીન્સ અન્ય સમાજના લોકોએ કીધું કે આની આ વસ્તુમાં તમારે બાંધછોડ ન કરવી જોઈએ. કારણ કે આ વસ્તુ કેવી છે પહેલાં કે દરેક જ્યારે ઇલેક્શન આવે ત્યારે દરેક નેતાઓ આજે રાજપૂત સમાજ માટે બોલ્યા છે, બીજા પણ સમાજ માટે બોલતા હોય છે, તો એક આ સામાજિક જે અસમાનતા ઊભી કરવાનું કામ જે આ નેતાઓ કરે છે, તો જો રાજપૂત સમાજ સ્ટેન્ડ અત્યારે નહીં લે તો એક જણને હિંમત થઈ છે, કાલ સવારના બીજા કરશે, ત્રીજા કરશે. એટલે આ વખતે રાજપૂત સમાજનું બહુ સ્ટેન્ડ ક્લિયર છે કે રૂપાલા સાહેબ તો એ ટિકિટ પર સીટ પર નહીં જતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ભાજપના ક્ષત્રિય આગેવાનો છે, તેઓ પણ ક્ષત્રિય સમાજને ક્યાંક ને ક્યાંક મનાવવા માટે કે તેમની સાથે બેઠક કરવાની વાત છે. તમે જે રીતે રૂપાલા સાહેબનું જે ઉમેદવારી જે છે તે રદ કરવાની વાત કરી રહ્યા છો, પણ એ ક્યાંક મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? સ્વાભાવિક છે, ઇલેક્શન આવે છે અને રૂપાલા સાહેબ વરિષ્ઠ નેતા છે એટલે એ સીટ તો ખોવા માંગે જ નહીં બીજેપી. પણ એ બાબતે ખાસ કે આપણે જે કર્યું મિટિંગ, તો જ્યારે અત્યારે અહીંયા ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની 90 જેટલી સંસ્થાઓ હાજર છે અને મુખ્ય બધા જ પ્રમુખો અહીંયા હાજર છે, એટલે બની શકે કે રાજકીય જે કોઈ આગેવાનો હોય સમાજના એમની સાથે મિટિંગ હોય અને એમની સાથે પણ વડીલો વાતચીત કરશે. અને હું નથી માનતી કે કોઈ સોમાના ભોગે આ બધું સમાધાન કંઈ પણ થાય. તો રાજકોટમાં રૂપાલા વિવાદ પર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા ચાલી રહી છે, એક બે દિવસમાં સુખદ પરિણામ આવશે. આ નિવેદન સી આર પાટીલ દ્વારા આપવામાં આવ્યું. તો ક્ષત્રિય સમાજના આ વિરોધને લઈને જે રીતે ચારેકોરથી તેઓના નિવેદનો આવી રહ્યા છે, તેવામાં રાજકોટમાં રૂપાલા વિવાદ ઉપર સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા હાલ ચાલી રહી છે અને 2-3 દિવસમાં સુખદ આ વાતનો નિર્ણય આવશે તેવી વાત પણ પાટીલે કહી છે. રાજકોટમાં રૂપાલા વિવાદ ઉપર પાટીલનું સૂચક નિવેદન સામે આવ્યું, તેઓએ 2 દિવસમાં સુખદ પરિણામ આવશે તેવી વાત કહી છે. અને હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની. ભાવનગરમાં ચૂંટણીનો પારો બરાબરનો ગરમાઈ ગયો છે અને આ વખતે ભાજપની સામે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા મેદાન છે, એટલે કોળી વર્સેસ કોળીનો જંગ જામશે. ત્યારે ભાવનગરની જનતા છેલ્લા 5 વર્ષના કામકાજથી કેટલી ખુશ છે, તેમના નવા સાંસદ કેવા તેઓ ઈચ્છી રહ્યા છે અને ભાવનગરના મતદારોની શું માંગ છે, સાંભળો મારી આ વિશેષ રજૂઆત તમારી બેઠક તમારી વાતમાં. વાત કરીશું ગુજરાતની 26 સીટમાંથી ભાવનગરની 1 સીટની. લોકોની કેવી અપેક્ષા છે, કેવી આગલી સરકારના જે પ્રતિનિધિ હતા તેઓએ કામ કર્યા છે. વાત કરીએ ભાવનગરની જનતા જોડે, સર ખાસ કરી વાત કરીએ તો જે આગળની સરકારના જે સાંસદ રહ્યા હતા ભારતીબેન, કેવા પ્રકારના તેમનાથી કામ થયા હતા, કેવી અપેક્ષા રાખી છે હવેના જે સાંસદ આવ્યા એની માટે? અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષનો તમે આંકડો લ્યો તો કોઈ કામ ખાસ કરીને થયા નથી, એની અંદર ખૂબ જ નિષ્ફળ ગયા છે. અને આવનારા સમયની અંદર અમે એવું છે કે ભાવનગરનો ખરેખર વિકાસ થાય, કાગળ ઉપર નહીં, માત્ર ને માત્ર ભ્રામક જાહેરાત કરવામાં આવે, મુખ્યમંત્રી આવે, પ્રધાનમંત્રી આવે અને હજારો કરોડ રૂપિયા આપીને ભાવનગરવાસીને ખુશ કરીને જતા રહે કાગળ ઉપર અને વાસ્તવિક કંઈ આપે નહીં, એ વાત જ્યારે થાય છે ત્યારે અમારી ઈચ્છા અને માગણી એવી છે, લાગણી કે ખરેખર તમે જો કામ કરવું જ હોય, ભાવનગરનો વિકાસ કરવો જ હોય તો ખરેખર વાસ્તવિક રીતે પણ બજેટમાં રૂપિયા આપો અને ભાવનગરનો વિકાસ કરો એવી અમારી અપેક્ષા છે. જાહેર ચોફાલની અંદર ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાનો છેલ્લા 20 વર્ષથી ભાજપ શાસિત સરકાર છે. આ સરકાર અને આના પછી પણ અમારા બેન ભારતીબેન સીઆર જો ડોક્ટર હોવા છતાં ભાવનગરને આરોગ્યને લક્ષી કોઈ પણ પ્રકારની સુવિધા ભાવનગરને મળી નથી. ખાસ કરીને મનસુખભાઈ માંડવિયા પણ દેશના આરોગ્ય પ્રધાન હતા, એમને પણ ભાવનગર માટે કોઈ પણ પ્રકારના આરોગ્યને લગતી કાર્યક્રમ નથી કર્યા. ત્યારે 210 કરોડના ખર્ચે ભાવનગર શહેરની અંદર હોસ્પિટલ બની ગઈ છે, જેની ઓપનિંગ 7 વર્ષથી નથી બનવામાં આવ્યું અને એ પણ ખખડાદલ બનવામાં આવ્યું છે. જિલ્લા 7 તાલુકાની અંદર હોસ્પિટલો ખખડદર છે. ત્યારે મુખ્ય અમારી ડિમાન્ડ છે કે ભાવનગરને આરોગ્યની સુવિધાઓ બેસ્ટ મળે, એની પ્રેરણા કરે.
હું એક મહિલા છું એટલે ચોક્કસપણે હું એક મહિલા માટે બોલીશ. અને મહિલા સુરક્ષાની વાતો માત્ર ને માત્ર ટીવી ન્યૂઝ ચેનલ ઉપર થાય છે પણ હકીકતમાં હોતી નથી. જેમ કે આપણે જોઈએ કે ભારતીબેન શિયાળ એક મહિલા છે, ધારાસભ્ય સેજલબેન પંડ્યા પણ એક મહિલા છે. મહિલા ધારાસભ્ય અને સાંસદ હોવા છતાં પણ મારા ભાવનગરની દીકરી, 8 વર્ષની દીકરી સુરક્ષિત નથી. કુંભારવાડાની 8 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય છે, એમ છતાં પછી ભાજપના કોર્પોરેટર પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષિત નથી. જેમ કે તેમની ઉપર પણ બુટલેગરો હુમલો કરે છે અને અવારનવાર આવા કિસ્સાઓ બનતા રહે છે, તો આમાં મહિલા સુરક્ષાની વાત ક્યાં આવી? સર, ભાવનગરની એક સામાન્ય વિદ્યાર્થી તરીકે એટલું જ કહીશ કે કોલેજ સ્ટુડન્ટ છું, તો સર જે કોલેજમાં સુવિધાઓ મળવી જોઈએ એ ખરેખર મળતી નથી. કારણ કે જ્યારે જ્યારે કોલેજમાં જઈએ ત્યારે આપણને કોઈ સ્વાસ્થ્ય બાબતે કોઈ પ્રોબ્લેમ થાય છે તો એના માટે કોલેજ એવું કહે છે કે એના માટે અમે જવાબદાર નથી એમ. તમે તમારી રીતે તમે આ પ્રશ્ન હલ કરો. અને મેડિકલ સર્ટિફિકેટ આપવા છતાં પણ એ લોકો અમારા મેડિકલ સર્ટિફિકેટ યુનિવર્સિટી સુધી પહોંચાડતા નથી. ભાવનગરની એક સારામાં સારી યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમાર સીજી યુનિવર્સિટી કે જે બહુ જે નામના પામી ગયેલી છે એ યુનિવર્સિટીમાં પણ અમારા પ્રશ્નો હલ થતા નથી. સાથે સાથે ટેબ્લેટ યોજના પણ બંધ કરી દેવામાં આવી છે કે જેના કારણે અમુક વિદ્યાર્થીઓમાં ઘણો બધો આમ પ્રોબ્લેમ મુશ્કેલીઓ પડવા માંડી છે. અને સાથે આઈટી સ્ટુડન્ટ્સ માટે ખાસ કે એ લોકોને કોઈ સારા એવા કોઈ નિષ્ણાંત લોકો મળતા નથી. અને સાથે સાથે લેપટોપ કે જે બાળકોને આઈટી પ્રોજેક્ટ કરવા હોય છે એના માટે એમને લેપટોપની પણ કોઈ સુવિધા મળતી નથી. તો આ મળે એના માટે એક ખાસ વિનંતી છે સરકારને. તો મારો ચોક્કસ કહેવાનો એ છે, જે નર્સિંગ સ્ટુડન્ટ છે, આજે બીએસસી માઇક્રોબાયોલોજી ઘણું બધું સાથે પ્રાઇવેટમાં જોબ કરતા હોય છે તો એના 8 કલાક 10 કલાકની ડ્યુટી હોય તો એના પૂરતું ભરતું નથી મળતું, તેથી કરીને જે એને ગવર્મેન્ટના સ્કોપ રહે બસ મારો હેતુ છે. ધરતીની વાત છે ત્યારે એ વાત કહેતા એક દુઃખ અને એક આનંદ, કભી ખુશી કભી ગમ જેવો માહોલ છે. ખુશીની બાબત એ છે કે ભાજપ સરકાર લગભગ 30 વર્ષથી શાસન કરી રહી છે, પરંતુ જે ભાવનગરને સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધા હજુ પણ મળી નથી, એ મોટી ગંભીર બાબત છે. માત્ર ને માત્ર વિકાસ પેપરના પાના ઉપર મોટો મોટો દેખાય છે પરંતુ જમીન ઉપર વિકાસ દેખાતો નથી, એ અત્યંત દુઃખદ બાબત છે. આ બાબતને ધ્યાનમાં લઈ આવનાર ચૂંટણીની અંદર જો પ્રજા લોકહિત માટે અને જાગૃતિ માટે અને ભાવનગરના વિકાસ માટે ભાવનગર માટે મતદાન કરે એવી આશા સાથે જય હિન્દ. આપ વિદ્યાર્થીઓ છો, અભ્યાસ પૂર્ણ થવાની આરે છે, કેવી ડિમાન્ડ છે, કેવા પ્રકારના પ્રશ્નો છે કોલેજને લઈને? જી, કોલેજને લઈને ઘણા બધા પ્રશ્ન છે. સૌ પ્રથમ તો પ્રશ્ન એ છે કે 10 વર્ષ પહેલાં જ્યારે ચૂંટણી હતી ત્યારે અત્યારના હાલના જે વડાપ્રધાન છે ત્યારે તે ઉમેદવાર હતા અને એમને કીધું હતું કે આપણે શિક્ષણ, રોટી, રોજી, કપડાં, મકાન એ બધાના મુદ્દે અને ભ્રષ્ટાચારના મુદ્દે એ લોકો ચૂંટાઈને આવ્યા, પછી ધર્મના આડે છુપાઈ ગયા. અને હાલ જે પ્રશ્ન એવા છે કે છેલ્લા 10 વર્ષમાં ભાવનગર કે દેશની અંદર કોઈ પણ એવી ગવર્મેન્ટ શિક્ષણ સંસ્થા ઊભી નથી થઈ. જેટલી પણ શિક્ષણ સંસ્થા છે, સરકારી સંસ્થા છે, જેમાં 1500 રૂપિયાની જે નોમિનલ ફીમાં લોકો અભ્યાસ કરી શકે તે સંસ્થાને બંધ કરવામાં આવે છે અને પોતાના મળતિયાઓની જે પ્રાઇવેટ સંસ્થાઓ છે તેમાં એડમિશન દેવા માટે તે સંસ્થાની ફેસિલિટીને પણ નષ્ટ કરવામાં આવે છે. રોજગારના કોઈ તકો નથી અને રોજગાર મેળવવા માટે ઘણા જ મારી સાથેના ભણતા વિદ્યાર્થીઓ વિદેશ ગયા છે તો વિદેશમાં પણ તેમના સાથે શોષણ થાય છે, કોઈ જગ્યાએ પાસપોર્ટ છીનવાઈ જાય છે. હાલમાં જ અમેરિકામાં 23 વર્ષની બાળકીની પોલીસવાળાએ હિટ એન્ડ રન કર્યું હતું પણ એને પણ હજી ન્યાય નથી મળ્યો. 15 દિવસ એમને બોડી લાવતા છે તો વિદેશ નીતિમાં પણ સાહેબ નિષ્ફળ જ ગયા છે. એટલે મને નથી લાગતું કે આવનારા સમયમાં પણ કોઈ યુવાનો આ મોદીજીની સામે એ દ્રષ્ટિએ જોતા હોય કે જે 2013 અને 2014માં એમને જોયા હોય. કે આવનાર ચૂંટણીમાં જે ભાવનગરને નવા સાંસદ મળશે તે ભાવનગરના વિકાસના રથને કેટલો આગળ લઈ જશે તે સમય બતાવશે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર. સુરતમાં ફક્ત 400 રૂપિયા માટે મિત્ર બન્યો દુશ્મન, ખુલ્લેઆમ મિત્રને માર મારતા નિપજ્યું મોત, ઘટના થઈ સીસીટીવીમાં કેદ. પ્રેમ લગ્ન કરનાર યુવકનું લાઈવ અપહરણ, યુવતીના ભાઈઓએ ડીસામાં કર્યું અપહરણ, યુવકને ઢોર માર મારી ફેંકી દેવાયો. ગાંધીનગરમાં મનપા બની કોંગ્રેસ મુક્ત, કોંગ્રેસના 2 કોર્પોરેટરના રાજીનામા, બંને આવતીકાલે કરશે કેસરિયા. આશ્ચર્ય થશે કે અહીં માત્ર ને માત્ર એક જ મતદાતા છે, એટલે કે એક મતદાતા મત આપે એટલે 100% મતદાન પૂર્ણ ગણાય. ત્યારે આ મતદાન કેન્દ્રની મુલાકાતે જિલ્લા કલેક્ટર પહોંચ્યા હતા.
અને જાતે કચરો એકત્રિત કરીને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ગીરના ઘટાટોપ જંગલ વચ્ચે આવેલા બાણેજ આશ્રમ પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેક્ટરે નિહાળી હતી. અહીં એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે. મતદારોની દ્રષ્ટિએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાના કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય તે જરૂરી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે. જામવાડાથી આશરે 25 કિલોમીટર દૂર અને દુર્ગમ જંગલમાં આવેલ બાણેજ મતદાન મથક પર એકમાત્ર મતદાર માટે 15 લોકોના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વેળાએ બાણેજ આશ્રમમાં પ્લાસ્ટિક બોટલનો કચરો જોતા કલેક્ટરે જાતે જ બધો કચરો ઉઠાવી જંગલમાં સફાઈ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા હતા. ગુજરાતમાં ફરીથી હીટવેવની આગાહી. આગામી 2 દિવસ ભીષણ ગરમી પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ. રાજ્યમાં ધીમે ધીમે ઉનાળો ગરમી પકડી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોનું તાપમાન 40 ને પાર પહોંચતું જાય છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં ભીષણ ગરમી પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો અમરેલીથી સમાચાર આવી રહ્યા છે, ભાજપ કાર્યાલય બંધ થવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે. કાર્યાલય પર તાળા મારવાનો શબ્દ પ્રયોગ ખોટો. ભાજપનું કાર્યાલય એ જ જગ્યાએ ચાલુ છે અને રહેશે. ગરમીના કારણે સાદા મંડપની જગ્યા ઉપર સારો મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી છે. કાર્યકરોની વધતી ભીડના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળા મારવાનો શબ્દ પ્રયોગ બિલકુલ ખોટો છે. સત્યથી જોજનો દૂર આ વાત દૂર છે. ભારતીય જનતા પાર્ટીનો સ્વર્ણિમ યુગ આજે ચાલી રહ્યો છે. દેશ અને દુનિયાની જનતા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પાછળ પાગલ છે. અને આ ચૂંટણી 2024ની ચૂંટણીમાં દેશની અંદર દુનિયાનો એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અમરેલીનું કાર્યાલય એ જ જગ્યાએ ચાલુ છે, એ જ જગ્યાએ ચાલુ રહેવાનું છે અને એ જ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાની સીટ 5 લાખ કરતા વધારે મતથી અમારે જીતવાની છે. ભીડને ધ્યાનમાં રાખીને વધતી ગરમીના પ્રકોપથી અમને બચાવી શકાય, કાર્યકર્તાને ત્યાં અવર જનર કરનારી સામાન્ય જનતાને ગરમી ન લાગે એટલા માટે એ સામાન્ય મંડપને બદલે ટ્રસ્ટનો મંડપ કરવા માટેની વ્યવસ્થા બદલવા માટેની કાર્યવાહી ત્યાં ચાલુ છે. તો ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. કોંગ્રેસના 2 કોર્પોરેટર રાજીનામા ધરી દીધા છે અને કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોડ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામા આપી દીધા છે. આવતીકાલે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર 2 જ કોર્પોરેટર હતા, જેના રાજીનામાથી હવે ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે. વિકાસના કામોને વેગ મળે તેના માટે બંને કોર્પોરેટરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે. સાથે જ લઘુમતીમાં હોવાથી વિકાસના કામો માટે કેટલીક મર્યાદાઓ નડતી હોવાનો પણ સ્વીકાર કર્યો. સાથે જ પોતાના વોર્ડના કાર્યકર્તાઓ અને વડીલો સાથે વાટાઘાટ બાદ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનો પણ દાવો કર્યો છે. એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ. ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ, અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંગતતાથી અમે કામ કરી શકીએ એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદેથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે. દ્વારકાના રૂપેણ બંદરમાં લોહિયાળ જંગ ખેલાયો છે. લોહિયાળ જંગનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જૂની અદાવતમાં આ ખૂની ખેલ ખેલાયો છે. જૂની ફરિયાદને લઈને 14 જેટલા લોકોએ હુમલો કર્યો હતો. ટોળાએ ફરિયાદી મહિલા અને પુરુષ પર હુમલો કર્યો. ધોકા, લાકડી, ભાલા, છરી જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે 10 જેટલા આરોપીઓની અટકાયત કરી છે.
આ ઘટના આજે સામે આવી છે. જૂની ફરિયાદને લઈને 14 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. એક મહિલા અને એક પુરુષ ઉપર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો. ધોકા, લાકડી, ભાલા, છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની પણ માહિતી છે. દ્વારકાના રૂપેણ બંદરમાં આ લોહિયાળ જંગ ખેલાયો હોવાની માહિતી છે. હાલ આ સમગ્ર મામલે તપાસ લઈને પણ આદેશ આપવામાં આવ્યા છે. લોહિયાળ જંગનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. લોહિયાળ જંગ એક જૂની અદાવતના કારણે ખેલાયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જૂની ફરિયાદને લઈને 14 જેટલા લોકોએ હુમલો કર્યો હતો. મુકુંદ મોકરિયા અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચુક્યા છે. મુકુંદ, વધુ માહિતી શું આવી રહી છે સામે? જી, વાત કરવામાં તો દ્વારકાના રૂપેણ બંદરમાં જૂની અદાવતને લઈ બે જૂથ વચ્ચે ગઈકાલે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. એક મહિલા અને તેમના પતિ છે, તેમના ભાઈ છે, તે સરકારી હોસ્પિટલે કોઈ કામ અર્થે નીકળ્યા હતા ત્યારે રૂપેણ બંદર વિસ્તારમાં જૂની અદાવતને લઈ એક મહિલા સહિત 14 લોકોએ હુમલો કર્યો હતો, જે અંગેની દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલ આજે ઈજાગ્રસ્ત છે તે ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર અર્થે છે. મુકુંદ, આભાર માહિતી બદલ. તો હાલ જે બંને લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા તેઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. વડોદરાના કરજણથી સમાચાર આવી રહ્યા છે. અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર પર હુમલો કરવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અસામાજિક તત્વએ હથોડી વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. તો સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે પાછળથી એક વ્યક્તિ આવીને હુમલો કરી રહ્યો છે. હથોડી વડે 3-4 વખત તે હુમલો કરે છે. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તો કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. આ ઘટના જે સામે આવી છે, ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારનો જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જોઈ શકાય છે સીસીટીવી કેમેરામાં કે એક વ્યક્તિ પાછળથી આવે છે અને મોટા હથોડાથી તેના પર હુમલો કરે છે અને 3-4 વાર તે મારે છે. જોકે આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા, પરંતુ આ પ્રકારનો જે આ હુમલો અહીંયા કરવામાં આવ્યો છે, કરજણમાં અસામાજિક તત્વોનો આતંક જાણે દિવસે ને દિવસે વધતો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના બનતા આસપાસના લોકોમાં પણ ભય છવાયો હતો. તો કમ્પાઉન્ડર પર હથોડીથી જે હુમલો કરવામાં આવ્યો હતો, વધુ માહિતી મેળવીશું. હાર્દિક ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, શું માહિતી આવી રહી છે સામે? બિલકુલ, વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો હવે વડોદરા શહેર બાદ જિલ્લાની હદમાં જે ગુનેગારો છે તેમને કાયદો અને વ્યવસ્થાનો ડર ના હોય તેમ લાગી રહ્યું છે. એનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય, કારણ કે કરજણમાં એક ખાનગી હોસ્પિટલ આવેલી છે અને ખાનગી હોસ્પિટલમાં એક કમ્પાઉન્ડર નોકરી કરે છે. ત્યારે આજે અચાનક જ કેટલાક હુમલાખોરો છે જો હોસ્પિટલ સાથે દોડી આવ્યા હતા અને જે કમ્પાઉન્ડર છે તે કંઈક વિચારે પહેલા હથોડી વડે કમ્પાઉન્ડર પર જીવલેણ હુમલો જે છે તે કર્યો હતો, જેના કારણે કમ્પાઉન્ડરને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી અને તેને હાલ અત્યારે સારવાર આપવામાં આવી રહી છે. તો સમગ્ર ઘટનાની જાણ જે છે તે પોલીસને કરવામાં આવી છે. પોલીસ જે છે સ્થળ પર પહોંચી અને ત્યારબાદ અત્યારે જે હુમલાખોરો છે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને હુમલાની સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતને કારણે ભૂતકાળના થયેલા ઝઘડાને કારણે જે અજાણ્યા ઇસમો છે તેમના દ્વારા કમ્પાઉન્ડર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે હવે સમગ્ર રીતે હકીકત છે જે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. વલસાડ જિલ્લામાં ખેડૂતોને ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા છે. કપરાડાના નાના પોંઢા એપીએમસી માર્કેટમાં ખેડૂતોએ ટામેટાનો જથ્થો રસ્તા ઉપર જ ફેંકીને પોતાનો વિરોધ દર્શાવ્યો. અત્યાર સુધી માર્કેટ 24 કલાક ચાલુ રખાતી હતી, હવે માર્કેટના સમયમાં પણ ફેરફાર કરતા ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત ટામેટાનો જથ્થો માર્કેટ સુધી પહોંચાડવામાં લાગતા ભાડાથી પણ ઓછી કિંમત મળતા ખેડૂતો રોષે ભરાયા છે. માર્કેટ 24 કલાક ચાલુ રહે અને પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે. આ ફરફેર કર્યું હતું તેમાંથી અમને ઘણી ખોટ ગયેલી છે. આજે અમે 70 રૂપિયા ને 50 રૂપિયામાં અમે આ માલ આપ્યા આવ્યા, કેમ કે અમારું ભાડું જ તો અમારે 40 રૂપિયા 45 રૂપિયા અમારું ભાડું થાય અને અમે 50 ની 60 રૂપિયામાં આ માલ આપ્યા આવ્યા. તો આ જો પહેલાં માર્કેટ ચાલતું હતું આ જ માર્કેટ રાખે તો સારું. ને આ લોકોએ 26 તારીખે આવું નિયમ બનાવ્યો કે બધો માલ ભેગો કરીને સવારે 3 વાગ્યાથી વેચવાનો આવો ટાઈમ ટેબલ રાખ્યો, એટલે ખેડૂતને કોઈ ભાવ મળતો નથી. વલસાડ જિલ્લામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, ટામેટાના ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કપરાડાના નાના પોઢા ખાતે એપીએમસી માર્કેટમાં ટામેટાનો જથ્થો ફેંકી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે એપીએમસી આવવાનું ભાડું પણ તેઓનું નીકળતું નથી. ટામેટાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતોએ પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી છે.
ટામેટાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે, રોષે ભરાયેલા છે ખેડૂતોને. અહીંયા એપીએમસી સુધી જે ટામેટા લઈને આવે છે તેના ભાડા પણ નીકળતા નથી, એટલા ઓછી કિંમતના ભાવ તેઓને મળતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી. અંતમાં નજર ટોપ થ્રી ખબરો પર. સુરતમાં ફક્ત 400 રૂપિયા માટે મિત્ર બન્યો દુશ્મન, ખુલ્યા મિત્રને માર મારતા અને પછી મોત ઘટના સીસીટીવીમાં કેદ. પ્રેમલગ્ન કરનાર યુવકનું લાઈવ અપહરણ, યુવતીના ભાઈઓએ ડીસામાં કર્યું અપહરણ, યુવકને ઢોર માર મારી ફેંકી દેવાયો. ગાંધીનગરમાં મનપા બની કોંગ્રેસ મુક્ત, કોંગ્રેસ હવે કોર્પોરેટરના રાજીનામા, બંને આવતીકાલે કરશે કેસરિયા.